સરદાર વલ્લભભાઈ પટેલ એટલે આપણા દેશના લોહ પુરુષ, જેઓની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાયા કાર્યક્રમો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ પોલીસ ક્ષેત્રના તાબામાં આવતા વિભાગ એ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીની દોરવણી હેઠળ ભેગા મળી લોહ પુરુષ જન્મજયંતિના સન્માનમાં યોજી યુનિટ માર્ચ. ઓગણીસો 1985 વર્ષમાં ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલ કરમસદ મુકામે એક સામાન્ય પટેલ પરિવારમાં જન્મીને આજે દેશભરમાં સરદારનું અને લોહ પુરુષ તરીકેનું લોકચાહના યુક્ત નામ મેળવનાર લોકલાડીલા એવા વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની જન્મજયંતિ આખો દેશ ઉજવી રહ્યો છે, ત્યારે આપણા દીવમાં પણ લોહ પુરુષને સન્માન આપવાનું બીડું એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ ઝડપી લીધેલ અને પોલીસ તાબા હેઠળના વિભાગો જેવા કે દીવ પોલીસ, હોમગાર્ડ, આઈઆરબી, ફાયર વિભાગ તેમજ પોલીસ બેન્ડ વગેરે ભેગા થઈ દીવ પોલીસ સ્ટેશનથી ફાયર સ્ટેશન સુધીની યુનિટી માર્ચ યોજી હતી અને આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ જ રીતે નર્મદા કિનારે આવેલા કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેઓના જીવનમાંથી બોધપાઠ લેતા રહેવા બાબતની રજૂઆત પ્રજા સમક્ષ કરેલ હતી. જ્યારે દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું હતું. તેઓ બેરિસ્ટર સુધીનો અભ્યાસ કરેલ હોવા છતાં દેશને સ્વતંત્ર કરવા પાછળ લાગી ગયા હતા અને તેઓએ ખૂબ જ ઉમદા રાજનીતિજ્ઞ તરીકેનો રોલ ભજવીને ઘણા નાના રજવાડાઓને એકજટ કરી સ્વતંત્રતાની લડતમાં સારું એવું યોગદાન આપેલ હતું જે ઇતિહાસ કદી ભૂલી શકશે નહીં. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. ભાઈ પટેલજીની જન્મજયંતિ નિમિત્તે દીવ પોલીસ દ્વારા યુનિટી પરેડનો આયોજન કરવામાં આવ્યું. તેમાં પોલીસ સ્ટાફ, આયર્બીન સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ તથા લેડીઝ પોલીસ સ્ટાફ દ્વારા એક યુનિટી પરેડ પોલીસ સ્ટેશનથી લઈ અને ફાયર સ્ટેશન સુધી કાઢવામાં આવેલી અને તેમાં જનતાને યુનિટી, જેમ કે યુનિટીનો સંદેશો આપ. આજ ભારત કે લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જી જયંતી કે અવસર પર દીવ પોલીસ કી તરફ સે એક યુનિટી પરેડ કા આયોજન કિયા ગયા હૈ, જિસમે દીવ પોલીસ કા સ્ટાફ, હોમગાર્ડ્સ, IRBN, ફાયર ઓર બેન્ડ ઇસ તરહ સે પાર્ટી સમ્મિલિત હુઈ ઓર યે યુનિટી પરેડ દીવ પોલીસ સ્ટેશન સે લેકે ફાયર સ્ટેશન તક આયોજિત કી ગઈ.